નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, 31/7/2024 એટલે આજની તારીખ, આજે શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થી મહેકમ નક્કી થતું હોય છે ત્યારે આજે હું તમારા માટે જે ઓફિશિયલ પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે, જેમાં શાળાઓ બંધ પણ થઈ શકે છે, કઈ શાળાઓ બંધ થશે તેની વિગત પરિપત્ર સાથે લઈને આવ્યો છું. સાથે સાથે 1980ની પરિપત્રની જાણ કરવામાં આવી હતી શિક્ષક વિદ્યાર્થી મહેકમ, કે ત્યારે કેવું મહેકમ હતું, ત્યારબાદ અને 2010માં સુધારેલા મહેકમ સાથેનો જે પરિપત્ર કરવામાં આવ્યો હતો, ઠરાવ કરવામાં આવ્યો હતો, તે પરિપત્ર લઈને આવ્યો છું. તો ઠરાવ આપણે આજે જોવાના છે, શીખવાના છે, સમજવાના છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પહેલાં તો શિક્ષક વિદ્યાર્થી મહેકમ બાલવાટિકા આવ્યા પછી કઈ રીતે ગણાય છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે, તે વિડીયો તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે. તેમાં મેં જણાવ્યું છે કે બાલવાટિકાને પણ એડ કરવામાં આવશે, તેની સ્થિતિને લઈને, તે સંખ્યાને લઈને કઈ રીતે મહેકમ નક્કી થતું હોય છે તે તમે અહીંયા સમજી શકશો. હવે આજના વિડીયોની વાત કરીએ તો ગઈકાલે શિક્ષણ વિભાગે એક પરિપત્ર કરીને જાણ કરી છે કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ 31/7 સ્થિતિએ શિક્ષક વિદ્યાર્થી મહેકમ મંજૂર થશે, તો તેના માટે ક્યુ ઠરાવ પ્રકરણ છે તે લાગુ પડે છે. તો જ્યારે પણ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણની વાત આવે છે ત્યારે શિક્ષણ વિભાગના સંદર્ભ 1 ઠરાવ પ્રકરણ C1 મુજબ શિક્ષક વિદ્યાર્થી મહેકમ 31/7 સ્થિતિએ મંજૂર થતું હોય છે ત્યારે આ વર્ષે પણ તેની કાર્યવાહી કરવામાં આવશે. હવે તમને ખબર છે કે ગઈ તારીખ 15/7/2024 સુધીમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTSમાં આપણે ઓનલાઈન એન્ટ્રી કરવાની હતી, તે થઈ ગઈ. ત્યારબાદ તે જે આંકડો હતો તે મુજબ જ સ્થિતિ નક્કી થશે. SAS પોર્ટલ ઉપર, ટીચર પોર્ટલ પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો અપડેટ કરવાની કાર્યવાહી પણ કરવાની છે તેવી વાત કરવામાં આવી છે. એની ધોરણ 1-5 જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેની સાથે જ બાલવાટિકાની સંખ્યા ગણવામાં આવે તેવી વાત કરવામાં આવી છે, અને જે 40% કરતાં પણ વધારે વિકલાંગતા ધરાવતા બાળકો છે તેને UDID સ્વાવલંબન પોર્ટલ પર જે નોંધાયેલા છે તેમની જ માહિતી ભરવાની રહેશે તેવી વાત કરવામાં આવી છે. અને હવે જે મુખ્ય સૂચનાઓ છે તેની વાત કરી લઈએ તો જે પહેલી સૂચના તમારી સામે આવી રહી હશે તેમાં કહેવામાં આવ્યું છે કે આ જે કાર્યવાહી છે જે તમામ શાળાઓની સંખ્યાને લઈને છે તે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની દેખરેખ હેઠળ થવાની છે, તો તેમના માટે તમામ માહિતી તૈયાર રાખવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારબાદ બીજી સૂચના એ છે કે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છે તેમણે 31 જુલાઈના સ્થિતિએ જે પણ વર્ગ રજિસ્ટર છે, વયપત્રક રજિસ્ટર છે તેને તૈયાર રાખવાનું છે, અને તેની જે ઝેરોક્ષ છે તે મેળવી લેવાની છે. ત્યારબાદની ત્રીજી સૂચના કહેવામાં આવી છે કે વર્ગ રજિસ્ટરની સંખ્યા અને વયપત્રક રજિસ્ટરની સંખ્યા ચેક કરવાની થશે, તો તે કરવાની છે. ચોથી સૂચના છે જે શાળાઓમાં 0 સંખ્યા હોય બાળકોની તે શાળા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તે TPOની જવાબદારી કહેવામાં આવી છે. અને પાંચમી સૂચના છે કે જે શાળામાં જે સેટઅપ ગણાય છે તે મળવાપાત્ર વધારાના જે શિક્ષક હોય છે તે સંખ્યા આડેગાળે, એટલે કે 1 કે 2 વધારે હોય ત્યારે તેની ખરાઈ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને જાતે ચકાસણી કરવા કહેવામાં આવ્યું છે. તેઓ શ્રી ડૉક્ટર MN પટેલ સર, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો. હવે ત્યારબાદ આપણે 2010ની સ્થિતિ આપણે જે ઠરાવ કરવામાં આવેલો હતો તેની વાત કરીએ. તમારી સામે આવી રહ્યો હશે કે તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં શું હતું કે 50 સંખ્યા સુધી 1 શિક્ષક, 60-100 સુધી 2 શિક્ષક, 101-150 સુધી 3 શિક્ષક એ રીતે મળવાપાત્ર થતા હતા 1-2 ધોરણ માટે, અને 3-4 માટે 15-40 સુધી 1 શિક્ષક, 51-100 સુધી 2 શિક્ષક અને 101-150 સુધી 3 શિક્ષક મળવાપાત્ર થતા હતા. જ્યારે ધોરણ 5, 6 અને 7, કેમ કે ત્યારે ધોરણ 8 છે પ્રાથમિક શાળાઓમાં ઇન્ક્લુડ કરવામાં આવેલ ન હતું, એટલે ધોરણ 5, 6, 7 માટે જે સેટઅપ હતું તેમાં 15-40 માટે 1 શિક્ષક અને 51-100 માટે 2 શિક્ષક મળવાપાત્ર થતા હતા. અને સાથે સાથે વાત કરી હતી કે જો વિદ્યાર્થીની સંખ્યા 200 કરતાં વધી જાય તો 200-500 સુધી વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો
વધારાના મળવાપાત્ર શિક્ષક એક હતા, 501 થી 1000 સુધીમાં 2 અને 1000 થી વધારે તો 3 શિક્ષક મળવાપાત્ર હતા. તેને સુધારી એ તો 2010 પહેલાંની સ્થિતિએ, ત્યારબાદ 2010માં ઠરાવ કરીને વાત કરી હતી કે 60 વિદ્યાર્થી સુધી 2 શિક્ષક, 61 થી 90 વિદ્યાર્થી સુધી 3 શિક્ષક, 91 થી 120 વિદ્યાર્થીઓ સુધી 4 શિક્ષક મળવાપાત્ર થતા, અને ધોરણ 6 થી 8ના વર્ગોની વાત કરીએ તો ઓછામાં ઓછા 3 શિક્ષકો હોવા જ જોઈએ. વિજ્ઞાન ગણિત માટે 1 શિક્ષક, ભાષા માટે 1 શિક્ષક, સામાજિક વિજ્ઞાન માટે 1 શિક્ષક, ને દરેક 35 વિદ્યાર્થીઓથી ઓછામાં ઓછા 1 શિક્ષક તો હોવા જોઈએ તેવી વાત શ્રી SB ગરાસિયા, નાયબ સચિવ શ્રી પ્રાથમિક શિક્ષણ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. તો હવે આપણે એ જોઈએ કે 2010માં જે વાત કરવામાં આવી છે કે 50 સંખ્યા સુધી 1 શિક્ષક, 51 થી 100 સુધી 2 શિક્ષક, તો એ કયા ઠરાવ મુજબ કરવામાં આવ્યું છે? તો તેના આગળનો ઠરાવ છે એ હું લઈને આવ્યું છું, જે 1980નો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે 50 સુધી 1 શિક્ષક મળવાપાત્ર થાય છે, 60 થી 100 સુધી 2 શિક્ષક, 101 થી 150 સુધી 3 શિક્ષક મળવાપાત્ર થાય છે ધોરણ 1 અને 2 માટે તેવી વાત કરવામાં આવી છે. તો આ ઠરાવ પણ તમને મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.